हिरणा बापू जागी गया तमे? चा नाश्तो लाओ। हाँ देवी, सूरी ना कई खबर? हाँ, मंगलाए कहू कि सूरी ने बीजा बाळको काल थी भूख हड़ताल पर बैठा छे। आखी रात ए लोको मंदिर ना ओटला पर बैठा था। शू? सूरी ने बीजा बाळको काल थी भूख्या छे? हजु सुधी जम्या नथी? ना, नथी जम्या ए लोको। બધાએ બહુ મનાવ્યા પણ કોઈ ઘરે પણ નથી ગયા છે। દેવી તમે મને ચા નાસ્તો નહીં આપો, હું તૈયાર થઈને પહેલા મંદિરે જઈશ। મને એમ કે સૂરી અને બાળકો બાળ હઠે ચડ્યા છે, સાંજ સુધી તો ભૂખ હડતાલ સમેટાઈ જશે। પણ આ તો 24 કલાક થઈ ગયા છે, બાળકો ભૂખ્યા અને તરસ્યા છે। सूरी, तारे जे केव होए के बेटा। केरुना बापू, जल्दी आओ, टेलीविजन पर सूरी आवी रही छे। शू? सूरी टेलीविजन पर? हाँ। नमस्ते, अमे कथारी गामना बाळको जी। आ गाम अमारु छे, अमारु घर, अमारी निशान, बधुं जई छे। અમે બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ ગામ નહીં તોડો, તમે રસ્તાઓ બનાવો, મોટા મોટા મકાનો બનાવો। અમે ના નથી પાડતા, પણ અમને અમારી ધરતીમાંનો ખોળો આપી દો। ભારત માતા કી જય। દેવી, સૂરી સાચી વાત કરી રહી છે, આપણે ગાંધી બાપુના રસ્તે ચાલીશું। હું સુરીને મળવા જઈ રહ્યો છું। હું પણ તમારી સાથે આવું છું। નમસ્તે સરપંચ સાહેબ। નમસ્તે, પણ તમે? આપણે ક્યાંક મળ્યા છીએ। પેલા દિવસે તમે નેતા સાથે ઝઘડી રહ્યા હતા ને, ત્યારે હું ત્યાં જ હતી। હા, યાદ આવ્યું, રિપોર્ટર અનામિકા, બરાબર ને? હા, તમારા ગામની સમસ્યા વિશે મને જાણ થઈ એટલે તમારા ગામે આવી પહોંચી। અહીંયા આવીને જોઉં છું તો આ બાળકો આટલી મોટી લડાઈ લડી રહ્યા છે, એટલે મેં નક્કી કર્યું છે કે તમારા ગામની આ સમસ્યાને હું રાજ્ય સુધી જરૂર લઈ જઈશ। હા, મેં ટીવીમાં ન્યૂઝ જોયા, મને સમજાતું નથી બેન, તમારો આભાર હું કેવી રીતે માનું? એક ઇન્ટરવ્યુ આપીને। ઇન્ટરવ્યુ? અને હું? હા, કેમ નહીં, મોટા માણસોના બહેરા કાન સુધી ભલે તમારી વાત ના પહોંચી હોય, પણ મારા તમારા જેવા માણસ સુધી તો જરૂર પહોંચવી જોઈએ। જયેશ, રેડી? અમે રાષ્ટ્ર વિકાસના વિરોધી નથી, અમે પણ ઈચ્છીએ છીએ કે અમારું રાજ્ય નંબર 1 બને, ખૂબ પ્રગતિ કરે, પણ એવી કોઈ યોજના ના બનવી જોઈએ જેથી હજારો લોકો બેઘર બની જાય। એના માટે યોગ્ય વિચાર કરવો જોઈએ, લોકોને તકલીફ ના પડવી જોઈએ। સાહેબ, તમે લોકો બધા અમને નથી ઓળખતા, પણ અટાણે તમે બધા અમને ટીવી પર જોઈ શકો છો। સાહેબ, આ અમે એવા માણસો છીએ જેમના ઘરે ટીવી નથી, બહુ ગરીબ છીએ સાહેબ, ને તમને એક સોરી દેખાય છે, એ મારી દીકરી છે સુરી, ને એ ગઈકાલથી ભૂખી તરસી છે સાહેબ, કઈ નથી ખાધું એને। તમારા ઘરે તમારા છોકરાઓ હશે, ખાલી એટલો વિચાર કરી જુઓ સાહેબ કે જો તમારા છોકરાઓ 24 કલાક સુધી ભૂખ્યા તરસ્યા રે તો તમારી હાલત શું થાય સાહેબ?
એટલા નાના નાના છોકરાઓ એટલા માટે ભૂખ્યા રહ્યા છે કે એમનું ઘર ન તૂટે, એમનું આ ગામ બચી જાય, એમની નિશાળ ન તૂટે. આ અમારું ગામ છે, અમારો પરિવાર છે. અમે બધા સુખમાં દુઃખમાં તકલીફમાં જોડે જોડે રહ્યા છીએ. અમારી વિનંતી છે, અમારી અરજ સાંભળો, અમારો પરિવાર સલામત રાખો. રૂખીબેન, મારું નામ રૂખી છે. કાલથી અમારા ઘરે રાંધેલું ધાન રજળે છે. છોકરા ભૂખ્યા હોય તો અમારા ગળેથી કોળીઓ કેવી રીતે ઉતરે? એટલે હું આજથી પ્રણ લઉં છું કે ગામના છોકરાઓની સાથે હું પણ ભૂખી રહીશ. સવલીબેન, રડીને મરવું એના કરતા લડીને મરવું વધારે સારું. હાલો, આજથી હું પણ ભૂખ હડતાલ પર. બાપુ, તમે આ બેટા, તું ભૂખી હોય ને હું જમી લઉં એવું બને? તમે પણ નહીં જમો? ના બેટા. કાકા, તમારે ખેતર નથી જવાનું? ના બેટા, તમને બધાને આમ ભૂખ્યા તરસ્યા જોઈને મને એટલી ટાઢક થઈ કે આપણા આખા ગામમાં સારો ફાળ ઉતર્યો છે. સાંભળો સાંભળો સાંભળો, આપણે ટીવી પર આવવા માટે ભૂખ્યા નથી રહ્યા, પણ આપણે આપણા ગામને બચાવવા માટે ભૂખ્યા રહ્યા છે. જ્યાં સુધી મોટા સાહેબ આપણને વાયદો નહીં આપે કે આ ગામ નહીં તૂટે, ત્યાં સુધી આપણે બધા જ અહીં બેસીશું. જીવ જશે પણ આપણી જીદ નહીં. આપણે બધા ભેગા મળીને ભજન ગાઈશું, ભગવાનનું નામ લઈશું, પણ ભાગવાનું નહીં. બોલો ભારત માતા કી જય! બોલો ભારત માતા કી જય! દર્શકો, આપણે મજાક મજાકમાં કહેતા હોઈએ છે કે ગાંધી બાપુ માત્ર રૂપિયા પર ફોટો બનીને રહી ગયા છે, પણ સાચી વાત તો એ છે કે સત્ય અસત્ય, ન્યાય અન્યાયની લડાઈ જ્યારે જ્યારે લડવામાં આવશે, આપણે ગાંધી બાપુના વિચારોને ક્યારેય નહીં ભૂલી શકીએ. અને આ તો માત્ર એક નાનકડી ચિંગારી છે. તમે જુઓ આ ક્યાં સુધી પહોંચે છે. સાહેબ, સાહેબ, અરે ઉઠો સાહેબ, અરે ઉઠો, ગજબ થઈ ગયો. પણ તો ભલે ને થઈ ગયો ગજબ, મને સુવા દે. અરે સાહેબ, એવો ગજબ થઈ ગયો છે ને કે તમારી ઊંઘ 10-12 દિવસ સુધી ઉડી જશે. એટલે કોઈએ મારું સ્ટિંગ ઓપરેશન કરી નાખ્યું? હે ભગવાન, બધા મને સાચી સલાહ આપતા હતા કે ભાઈ તમે ફાર્મ હાઉસ ની વારે વારે મુલાકાત નહીં લો, પણ હું. સાહેબ, ટીવી પર સમાચાર આવી ગયા છે. હે ભગવાન, ટીવી પર સમાચાર આવી ગયા તો હવે મારી ખુરશી ગઈ. અરે સાહેબ, તમારા નહીં, સુરીના સમાચાર ટીવી પર આવી ગયા છે. કોણ સુરી? અરે સુરી કથારી ગામની એક નાની બાળકી છે. હતો? અરે તો શું, એને સરકાર સામે બાદ ભરી છે. એના ગામમાંથી જે હાઈવે નીકળવાનો છે એનું કામ અટકાવવા માટે એને ભૂખ હડતાલ કરી છે. એની સાથે બીજા નાના બાળકો પણ જોડાઈ ગયા છે. ઓહ, અરે ભાઈ, નાના નાના છોકરાઓ છે ને, ચિંતા નહીં કરને, સાંજ પડશે એટલે આપોઆપ હડતાલ વિખેરાઈ જશે. શું થશે, બધાને ભૂખ લાગશે એટલે મમમમ કરવા પોતપોતાને ઘરે જશે. હવે મને સુવા દે. અરે સાહેબ, ભૂલો નહીં કે આજ ભૂખ હડતાલ કરીને ગાંધીજી અંગ્રેજોને ભગાડી મૂક્યા હતા. એ ભાઈ, તું મહેરબાની કરીને ગાંધી બાપુનું નામ લઈને આખી વાતને સિરિયસ ન બનાવ. આ હાઈવે બનાવવાનો ઓર્ડર મારો છે, એટલે ઉપરથી ઓર્ડર આવ્યો છે. અને આમ પણ આપણા દેશમાં છે ને હવે ચીલો પડી ગયો છે. કોઈ પણ યોજનાની જાહેરાત થાય ને એટલે બધા ધરણા ને ઉપવાસ ને આંદોલન બધું શરૂ થઈ જાય, પણ છેવટે થાય શું? કાંઈ નહીં, ખાધું પીધું ને રાજ કરવું, સમજો? અરે તું સમજો, હવે તમે સમજો. ટીવી ના રિપોર્ટરો, છાપાના પત્રકારો ક્યાં પહોંચી ગયા છે. બ્રેકિંગ ન્યૂઝમાં બધું આવી રહ્યું છે.